પ્રકરણ 44. અક્તાની વાત. કણબીની ડોશી, એને 7 દીકરા, 7ને વહુવારો. વહુઓને સાસુ દિવસને રાત ઘરના કામ ખેંચાવે. એકેય દાડાનો અક્તો ન પાડવા દે, ન વિસામાનો શ્વાસ મૂકવા આપે. વહુઓ તો ગળે આવી ગઈ છે, વિફરી ગઈ છે કે આપણે સાસુના માથાની થઈએ. બાઈજી, ઓ બાઈજી, અમે પાદર પાણી ગયા હતા, તે એક ગામોટો મળ્યો. એણે ખબર દીધા છે કે નણંદબા તો માંદા પડી ગયા છે, એને તો રોગ ઘેરાઈ ગયો છે. ડોશી તો હાંફળી ફાફડી થઈ છે, દીકરીને ગામ જવા નીકળી છે. વહુને કહેતી ગઈ છે, જોજો હો, છાશ ફેરવી નાખજો, માખણનો પીંડો તાવી નાખજો, દૂધનો પેડો કાઢી નાખજો, છાણ વાસિંદા કરી નાખજો, કોઠીમાં રૂભર્યું છે તે તમામ કાંતી નાખજો. એ હો બાઈજી, સાસુ તો ગઈ છે, પછી વહુએ તો ચૂલે ખીરનો પેંડો ચડાવ્યો છે, ઘઉંના લોટનો પીંડો બાંધ્યો છે. હાશ, આજ તો 7 જણીઓ પેટ ભરીને ખીરને રોટલી જમશું. અને કોઠીના સાણામાં સૂતરનો એક આટલું ખોસી રાખો, દેખાડીને કહેશું કે આખી કોઠીનું રૂ કાંતીને ભરી વાળ્યું છે. સાંજ પડી ત્યાં તો સાસુ પાછી વળી છે. દીકરી તો રાતી રાણ જેવી હતી. દાજે ભરી ડોશી દોડતી આવી છે. એક વહુ પાણી ભરે છે, એણે બીજીને સાન કરી છે કે ડોશી આવી છે. બીજીએ ત્રીજીને, ત્રીજીએ ચોથીને, એમ ઠેઠ 7મીને રાંધણિયામાં સંદેશો પહોંચાડી દીધો છે. ખીરનું પેંડું છાણાના મોઢવામાં સંતાડ્યું છે. સાસુને તો ફોસલાવી લીધી છે, કશું કળાવવા દીધું નથી. પણ હવે ખીર રોટલી ખાવા કેમ કરી? રાત પડી છે, સાસુ સૂઈ ગઈ છે, એટલે વહુઓ ફળિયામાં આવી છે. ભેંસો અને ઘોડા બાંધ્યા હતા. એક એક ભેંસ ઉપર એક એક વહુ ચડી ગઈ છે. કપડાના કછોટા માર્યા છે. એકે માથા પર ખીરનું પેડું લીધું છે. પેડા ઉપર સળગતો દીવો મૂક્યો છે. ભેંસો ભડકી છે. ફળીમાં તો રમઝટ મચી છે. વહુએ દેકારો બોલાવ્યો છે. સૂતી સાસુ ઝબકી ઉઠી છે. બહાર નીકળીને જોવે ત્યાં તો ભેકાર રૂપ ભાળ્યા છે. અરે માતાજી, કોણ છો તમે? છીએ તારી કુળદેવ, તારે માથે શું? હાંડી ખાઉં તારી ભેંસ ખાંડી. અરે માતાજી, મારી ખાંડી ભેંસ તો સારામાં સારી, એને ન ખાજો. મારા હાથમાં શું? દીવો. ખાઉં તારો દીકરો જીવો. અરે માવડી, મારો જીવો દીકરો તો કમાવું છે, એને ન ખાજો. તારી હાંડીમાં શું? ડોયો. ખાઉં તારો દીકરો ગોયો. અરે માતાજી, ગોયો તો મારો કમાવ છોકરો, એને ખમા કરજો. નહીં ખમા કરીએ, નથી જાઉં. તું અકતો નથી પાડતી. નથી પાડતી અકતો? નથી પાડતી શકતો, તો માર ડોસો હકતો. ડોસીનો ધણી હગવા બેઠેલો, એને એક વહુએ પાણો માર્યો છે. ડોસાએ આવીને કહ્યું કે કુળદેવી રૂઠ્યા છે. જટ એ કહે તે વાતની હા પાડી દે, કે માતાજી જે જોવે તે માંગીને હવે તમારે થાનક થાવ. અઢી શેર ઘી, અઢી શેર ગોળ દે, દડું ઓઢીને સૂઈ જા. ઈશ, તો આંખે આંધળી થઈશ. તારું કાંતિયું વીંછ્યું કપાસ. ભેંસો હાંકીને વહુઓ તો ગામ બહાર નીકળી ગઈ. ત્યાં પેટ ભરીને ખીર રોટલી ખાધા. ખાઈ કરીને પાછી આવીને ઘરમાં પેસી ગઈ. સાતેએ સંતલસ કર્યો, આપણે સૌ સવારે કામ લેતી જ ઉઠજો, એની મેળે જ ના પાડશે. સવારે ડોસી ઉઠે ત્યાં તો વહુઓ કામે વળગી ગયેલી. ડોસીએ કહ્યું, માળી, આ જ કામનો અકતો, હવેથી આપણે અકતા પાડવા છે. તે દીથી ડોશીએ છુટ્ટી રાસે વહુવારુને મૂકી દીધી.